હેલો વિદ્યાર્થી મિત્ર ગુડ મોર્નિંગ એકલેવ મોડેલ સ્કૂલ ખર્દાવતી અને પ્રકરણનું નામ છે પર્યાવરણીય પ્રદૂષણ પેલા આપણે ચર્ચા કરી ગયા છીએ પાણીનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ આજે આપણે જવાનું છે ભૂમિનું પ્રદૂષણ હવે વિદ્યાર્થી મિત્ર ભૂમિનું પ્રદૂષણની વાત કરું તો એ તમે અહીં જોઈ શકો છો કે ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી છતાં આજે વિકસતા વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ વધવા પામ્યું છે તે તમે અહીં જોઈ શકો છો કે જમીન જે જમીનને બગાડે છે ઉદ્યોગો કે કારખાનાવાળી જરૂર હોય તેના કરતાં વધુ જમીન મેળવે છે કારણ કે તેમના મુજબ તે ભવિષ્યના વિકાસ માટે હોય છે એ તમે અહીં જોઈ શકો છો કે ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે ફેલાઈ શકે છે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો કે ઉદ્યોગના વિકાસ સારી ખેતીલાયક જમીન પર થવાથી તે જમીનને નુકસાન કરે છે તેમજ ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે તમે જોશો કે ઉદ્યોગો જ્યારે વિકાસ કરવાના હોય એ સમયે ખેતીલાયક જમીન હોય એ જમીન પર ઉદ્યોગો બનાવવામાં આવે છે અને એ નકામનો જે ઘન કચરો છે તે જમીનમાં નાખવામાં આવે છે અને એના કારણે ભૂમિની અંદર પ્રદૂષણ જોવા મળે છે તમે અહીં જોઈ શકો છો ઉદ્યોગોનો નકામો કચરો જમીન પર નાખેલો છે વિદ્યાર્થી મિત્રો એને તમે જોઈ શકો છો આગળ કે વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે તેમજ જમીન પ્લાસ્ટિક જે છે તે જમીન સાથે બળતું નથી અને જમીન બગાડે છે કે આ જે પ્લાસ્ટિક છે વિદ્યાર્થી મિત્રો તે જમીન સાથે બળતું નથી અને શું કરે છે જમીનને બગાડે છે અને એના લીધે જમીનમાં પ્રદૂષણ જોવા મળે છે ઉપરાંત શહેરી કચ ઉપરાંત શહેરી કચરો જેમાં ખોખો પ્લાસ્ટિક રાસાયણિક પદાર્થ જેવી બાબતો કે પદાર્થ હોય છે જે ઊંડી સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીનને દૂષિત કરે છે આગળની વાત કરીએ કે જ્યારે લોકો ખેડૂતો જે છે એ ખેડૂતો ખેતરની અંદર રાસાયણિક ખાતરનો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરે છે જમીનને એ રાસાયણિક ખાતર બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે અને એના લીધે જમીન દૂષિત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ખાતરથી જમીનની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા ઓછી થતી જોવા મળે છે અને ઉદ્યોગનો અને ગટરના પાણીને પાણીનો ઉપયોગ જે છે એ ઉપજાવ અને જમીન જમીનમાં થવાથી તેમાં પાકતો જે અનાજ શાકભાજી દૂષિત થાય છે કે ઉદ્યોગનું ગંદુ ઉદ્યોગનું પાણી જે છે તે જમીનમાં જાય છે જમીન પર હોય છે અને એ જ પાણીથી શું કરે છે ગટરના પાણીથી આ ઉદ્યોગનું પાણી છે અને એના દ્વારા શાકભાજી પકાવવામાં આવે છે અનાજ પકાવવામાં આવે છે અને એ જ શાકભાજી શું થાય છે દૂષિત થતી જોવા મળે છે અને એના લીધે વિદ્યાર્થી મિત્રો આપણને આવા કેટલાક રોગો થતા જોવા મળે છે જેમ કે ક્ષય હાડકાના રોગો અને પરિણામે હાડકાના રોગો થાય છે તેમજ ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજને તંગી સર્જવાની સમસ્યા ઊભી થાય છે આ જમીન પ્રદૂષણના લીધે જમીનમાં ઉમેરાતા પ્લાસ્ટિક 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 હોય ઉદ્યોગનો ઘન કચરો હોય સૂક્ષ્મ જીવાણુ માટે ઘાતક બની રહ્યા છે જે જીવાણું જમીનને ઉપજાવ ઉપજાઉ બનાવે છે કે આ ગંદુ પાણી જે છે ગંદહીન પાણી તે ઉપજાઉ બનાવે છે અને એના લીધે કેટલુંક કે એના લીધે આપણા સ્વાસ્થ્યને નુકસાન થતું જોવા મળે છે ભૂમિ પ્રદૂષણ ઘટાડવા નીચેની કેટલીક બાબતો આપણે સમજવાની છે અપનાવી જોઈએ જેથી કરીને ભૂમિનું પ્રદૂષણ આપણે અટકાવી શકીએ જેમાં કારખાનાનો કારખાનાઓના પાણી જે છે ત્યાર પછી ઘન કચરો છે કારખાનાનું પાણી જમીનની ઉપજાવ કે જમીનમાં ઉમેરાતું પ્લાસ્ટિક અને કારખાનાના પા કારખાનાના પાણી તેમજ ઉદ્યોગનો ઘન કચરો સૂક્ષ્મ જીવાણુ માટે ઘાતક બની રહ્યા છે જે જીવાણું જમીનને ઉપજાવ બનાવે બનાવે છે અને એ ભૂમિ પ્રદૂષણ ઘટાડવા નીચેના કેટલાક ઉપાયો આપણે જોવાનું છે એની અંદર આ જે ઉપાય છે વિદ્યાર્થી મિત્રો કે પ્લાસ્ટિક અને કેમિકલ જરૂરી પૂરતો ઉપયોગ કરવો જોઈએ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ કેમિકલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને પ્રદૂષણ આપણે અટકાવી શકીએ જમ ઉપજાઉ જમીનમાં ઉદ્યોગ ન સ્થાપવા જોઈએ કે આ જે જમીન છે એ ઉપજાવ ઉપજાવ જમીન ઉપજાવ જમીન છે એના પર આવા ઉદ્યોગો સ્થાપવા જોઈએ નહીં જેથી કરીને આપણે પ્રદૂષણ અટકાવી શકીએ હવે પર્યાવરણનું જતન કરવું જોઈએ વૃક્ષ વાવો પર્યાવરણ આપણે જમીનનું જતન કરવું અનિવાર્ય અનિવાર્ય છે જેથી કરીને આવી પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આપણે કરી શકીએ જેથી કરીને પ્રદૂષણ આપણે જમીનનું પ્રદૂષણ થતું આપણે અટકાવી શકીએ હવે અહીં રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર દેશી ખાતરનો વપરાશ કરવો જોઈએ જેથી કરીને જમીનની અંદર પ્રદૂષણ ઓછું પ્રમાણ જમીનનું પ્રદૂષણ થતું અટકાય આ ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં આ ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જમીનની પ્રદૂષણ જમીનની પ્રદ્રુપતા જે છે એ પ્રદ્રુપતા આપણને જોવા મળે ત્યાર પછી જંતુનાશક દવાઓનો ઉપયોગ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ આ જે દવાઓ છે એ દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે એ પ્રદૂષણને અટકાવી શકીએ ત્યાર પછી કે નકામો પ્લાસ્ટિક અને ઘન કચરો કચરાને બાળીને કે રિસાયકલ કરી તેને નાશ કરવો જોઈએ ફરી એનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે એ પ્રદૂષણને અટકાવી શકાય કે આ જે છે ફરીથી એમને ઉપયોગમાં લાવી શકાય ત્યાર પછી પરંપરાગત સ્ત્રોતોના ઉપયોગ વધારવા જેમ કે લીલા પડવાશ ટપક સિંચાઈ પદ્ધતિ ઉપરાંત પાણીનો બચાવ કરવો જોઈએ બચાવ કરવા માટે આ રીતે કરવો જોઈએ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ આ પદ્ધતિઓ અપનાવીએ તો આપણે પ્રદૂષણથી બચી શકીએ હવા અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિય હવા અને જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો ધ્વનિ અવાજનું પ્રદૂષણ પણ દિવસે દિવસે વધવા વધવા લાગ્યું છે અને એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્વનિ પ્રદૂષણ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ હવે હવા અવાજનું પ્રદૂષણ પણ વધુ પડતું જોવા મળે છે આપણા પ્રજા આપણી પ્રજા જે છે અને વિશ્વના પ્રજા ઉત્સાહપ્રિય હોવાથી સમગ્ર વિશ્વમાં ઉત્સવ ઉજવાય છે જેમાં મોટા મોટા લાઉડ સ્પીકર બેન્ડવાજા ઢોલ કે ડીજે વગેરે દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે એ તમે અહીં જોઈ શકો છો એમના લીધે પ્રદૂષણ ફેલાય છે અને આ તમે અહીં જોઈ શકો છો ડીજે ને મોટા મોટા ડીજે હોય બેન્ટ વાજા હોય આજે એમના લીધે અવાજનું પ્રદૂષણ જોવા મળે છે ત્યાર પછી શહેરમાં શહેરોમાં બસ રિક્ષાઓ દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં હોવાથી અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી વાહનોનો ભરાવો થાય છે પરિણામે અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે કે શહેરની અંદર વાહનોનું પ્રમાણ વધી ગયું છે અને દ્વિચક્રીય વાહનો જોવા મળે છે અને અયોગ્ય જગ્યાએ પાર્કિંગ હોવાથી વાહનોનો ભરાવો થાય છે પરિણામે ત્યાં અવાજનું પ્રદૂષણ થતું જોવા મળે છે હવે અવાજનું પ્રદૂષણ દ્વારા કેટલાક કે ગંગાટને લીધે એક ભેરાસ આવવા લાગે છે ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે તેમજ ચિડિયા પણ સ્વભાવ બનતો હોય છે ચિડિયા પણ વધ વધવા લાગે છે ધ્વનિ પ્રદૂષણને કારણે અને કેટલાકે વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર પણ અસર થતી જોવા મળે છે જેમ કે ઘણા કીટકો એવા છે કે જીવાણુ જે આપણા માટે ઉપયોગી છે તે નાશ પામે છે તે અહીં તમે જોઈ શકો છો આ જે કીટકો જીવાણું છે તે અવાજ પ્રદૂષણ દ્વારા નાશ પામી રહ્યા છે અને ત્યાર પછી એક અવાજનું પ્રદૂષણ ઘટાડવા માટે કેટલાક એવા ઉપાયો કરવા જોઈએ કે હોસ્પિટલ શાળા કે દવાખાના પાસે હોન વગાડવા જોઈએ નહીં અને એને અટકાવવા માટે આવી નિશાનીઓ આપણે મૂકવી જોઈએ જેથી કરીને એ અવાજ પ્રદૂષણ માર્ગ માર્ગતા દર્શાવે છે એવા ચિહ્ન મૂકવા જોઈએ જેથી કરીને આપણે એમનાથી એ પ્રદૂષણથી બચી શકીએ નાગરિક તરીકે આપણે સૌને પત્તાની ફરજ છે કે એ ફરજ સમજીને ઉત્સવ પ્રસંગો હોય અને એવા સમયે આપણે વધુ પડતા અવાજવાળા અવાજ કરતાં વર્જિત્ર વગાડવા જોઈએ નહીં કારણ કે આપણે પ્રદૂષણને અટકાવવાનું છે ત્યાર પછી વાહનોનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા તેમજ પીયુ પીયુસીના પીયુસીના કડક નિયમો બનાવવા જોઈએ કે યોગ્ય સમયે સર્વિસ કરવા જોઈએ આવા કેટલાક આ બાબતોની કડક નિયમો બનાવવા જોઈએ અને જેથી કરીને આપણે આ ધ્વનિ પ્રદૂષણથી આપણે બચી શકીએ ઉદ્યોગ દ્વારા વનીકરણ કરાવવું જોઈએ ઉદ્યોગો દ્વારા વનીકરણ કરાવવું જોઈએ અને રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવા જે વાહનોનો અવાજને ઘટાડવામાં મદદરૂપ બને છે આ વૃક્ષો આપણે રસ્તાની આજુબાજુ વાવા જોઈએ જેથી કરીને ધ્વનિ પ્રદૂષણને આપણે અટકાવી શકાય ત્યાર પછી રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ વધુ પડતા ટ્રાફિકોની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવું જરૂરી છે અને આગળ જણાયા પ્રમાણના આપણે પ્રદૂષણ વિશે માહિતી મેળવી પરંતુ માનવીમાં સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રેસ્થાને જોવા મળે છે તો પાણીનું પ્રદૂષણ એક પાણી માનવી માટે કુદરતને અમૂલ્ય ભેટ છે તેમજ ગાંધીજીએ પણ જણાવ્યું છે કે જળ જમીન જળ જમીન જે છે એ જંગલ એ સા સામુદાયિક સ્ત્રોતો છે કે આપણા સૌની જરૂરિયાત વસ્તુ જે છે એને આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ એ રીતે મહાત્મા ગાંધીજીએ પણ આપણને જણાવવામાં આવ્યું છે કે આમ આ પ્રદૂષણ સામે લડવાના આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી જવાબદારી છે જવાબદારી બની ગઈ છે માટે તેના માટેનો માટે તેના માટેનો ઉપાય શોધવા જ પડશે કે વિદ્યાર્થી મિત્ર આપણે પાણી હવા ભૂમિ પ્રદૂષણ ત્યાર પછી ધ્વનિ પ્રદૂષણ એ આપણા સ્વાસ્થ્યને એક નુકસાન કરે છે અને આ જે બાબતો છે કે ભારતના એક સારા નાગરિક તરીકે એને આ પ્રદૂષણ આપણે અટકાવવાની એક ફરજ છે અને પાણી છે કે પછી જમીન છે એ આપણને એક બધાની સહિયારી સામૂહિક જનચેતનાની એક જવાબદારી છે અને એને આપણે યોગ્યપૂર્વક વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરવો જરૂરી છે જેથી કરીને આપણે આપણા એક આપણે એક સારા નાગરિક બની શકીએ અને એક દેશના વિકાસને દેશનો વિકાસને આપણ આપણે આગળ વધારી શકીએ તો વિદ્યાર્થી મિત્ર બીજું પ્રકરણ આપણું અહીં પૂર્ણ થાય છે ફરી આપણે ત્રીજા પ્રકરણમાં મળીશું ત્યાં સુધી તમે આ એક એક ટોપિકને નોંધ કરશો આ પ્રકરણની સારી તૈયારી કરશો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અસ્તુ